ટીવી અને એરવેઝના માનવંતા શ્રોતાજનો વિઝી અઠવાડિય અખબાર ની તમારી સામે વાત કરી એમાંથી એક લખાણનો તરજુમો કરી તમારી સામે રજૂ કરું છું કે જે વાંદરોદી ના બારામાં લખે છે એટલે કે જે શુક્રવાર જુમાનો દિવસ હોય કે જેમાં તેર તારીખ આવતી હોય ઘણી વસ્તુઓ લખે છે કે જે જાણવા જેવી છે કહે છે કે શહેરની અંદર ઘણા રસ્તાઓ ઉપર તમને તેર નંબર જોવામાં નહીં આવે વિમાન પ્લેનની અંદર આવ્યોની ની અંદર તમને તેર નંબરની ખુરશીની લાઈન નજરે નહીં પડે ઘણી હોટલો અને હોસ્પિટલમાં તેર નંબરની બદલીમાં તેમના રૂમને બીજો કોઈ નંબર અર્પણ કરશે દોડવાની કુર્સમાં જે માણસ દોડી રહ્યો હોય તેને તેર નંબર નહીં આપે એક મેગાઝિન સ્પીરુ નામનું બહાર પડે છે તે પોતાના છાપાના તેર નંબરના પાનાને દૂઝ બીસ છાપીને રજૂ કરશે અને આ ભયજનક નંબરને છોડી આપશે એવા ઘણા દાખલાઓ છે ફક્ત આ જ તમને આપ્યો આપ્યો છું કે જેમાં વિઝ્યુમાં પેશ થયા છે વધુમાં વિઝુ વિઝ્યુ લખે છે કે જે અહીંયા અઠવાડિયે એબ્ધોમાં ધ્યાન નીકળે છે ગઈકાલ મંગળવારનું આ છાપું છે કે જેમાં કહે છે કે શિનવા અને જાપોને આ બે જાતની વસ્તીઓની ત્યાં ચાર નંબર બદનસીબ છે અને આઠ નંબરનો સિતારો ચમકતો હોય છે બીજી તરફ ઇટાલિયન અને રોમેનો ઇતિહાસ જોઈએ તો તેમની ત્યાં સત્તર નંબર આફતભર્યો છે એસ્પાઇન અને આમેરિક લાતિન તરફ જઈએ તો તેમની ત્યાં માર્ધી ત્રેઝને લોકો બુરો સમજે છે જોયું ને કે શિનુઆ અને જાપોને ને બદનસીબ સમજે છે અને શિફ્રોવિદને મુબારક સમજે છે જ્યારે કે ઇટાલિયન અને રોમે લોકો સત્તર નંબરને ધિસે શિફ્રને આફતભર્યો મુસીબતવાળો સમજે છે અને અમેરિક લાતિન તરફ જઈએ તો તેમની માર તેમની ત્યાં માર્દી ને લોકો બુરો સમજે છે કારણ કે મંગળ મંગળવારનો દિવસ એ મંગળ ગ્રહ માર્સ પ્લાનેટનો દિવસ છે એ જંગ માર્સ મંગળ એ જંગ લડાઈનો દેવ લડાઈનો ખુદા ધ્યોદ્યો ઘેર છે આંતરરાષ્ટ્રીય નવીનમાં જે રશિયાનો પ્રસ્તાવ હતો કે રસાયણક હથિયારોનો નાશ કરવો અને તે સુ કોન્ટ્રોલ એન્ટરનાશિયોનાલ આંતરરાષ્ટ્રીય કબજામાં છોડી આપવા જે પ્રસ્તાવ હતો જેના માટે બહુ જ નજીકથી ચર્ચા ચાલી રહી છે આ હથિયારોની સોંપણી જલ્દી સત્યપૂર્વક અને તપાસી શકાય અને તરત જ આપી દેવી એવી હોવી જોઈએ એટલે રાપીડ રેલ એ વેરી ગોલ્ફ ખાતેના અરબ પ્રદેશોએ જાહેર કર્યું છે કે રશિયાનો પ્રસ્તાવ એની સૂચના સીરિયા ખાતેની આંતરિક અંદરની લડાઈને બંધ નથી કરાવતી કે જ્યાં ખૂન લોહીની નદીઓ વહી રહી છે અને વહી રહેતી વહી જ રહેશે બે હજાર અગિયારથી અત્યાર સુધી એક લાખથી વધુ માણસો મરણ પામ્યા છે રશિયાના આ આશ્ચર્યક આશ્ચર્યજનક દરખાસ્તથી શામ ધમાસની અંદર આરામનો શ્વાસ લોકો લઈ રહ્યા છે કે એક મોટી આફતજનક બલાથી અમો બચી ગયા એવું વસ્તીનું કહેવું છે અમે પણ ઇન્સાન છીએ કંઈ જાનવરો નથી એકબીજાને વાટાઘાટ કરવી જોઈએ નહીં કે ખૂન રેજી માણસો એમ બોલી રહ્યા છે પરંતુ સામી બાજુએ વિરોધીઓ અફસોસ જાહેર કરી રહ્યા છે કે આ બધી સિયાસી ચાલ બાજી છે કે સરકાર જૂઠ બોલી રહી છે અને તેમનો પ્રોફેસર તેમનો માસ્તર પુતિન જે રશિયાનો પ્રેસિડેન્ટ છે તે ખોટું બોલવા વાળો છે પાસ કરાત્નફ ઓગણપચાસ નંબરના પેજ ઉપર આવીએ અને આપણા દેશ માતા ઇન્ડિયાના ખબર પૂછીએ આપ લોકોની યાદ હશે કે ગયા ડિસેમ્બર બે હજાર બારમાં દ્વિમિલ દૂઝમાં એક ત્રેવીસ વર્ષની વિદ્યાર્થી છોકરી ઉપર અમુક માણસોએ બળાત્કાર કર્યો હતો છોકરી જખમી થઈ મોત ને આદિન બની ગઈ મરવા પહેલાં પોતાની ઈચ્છા પણ જાહેર કરી હતી એટલે ગઈકાલ તેમનો કેસ ચાલ્યો હતો અને તેઓને એટલે ચાર બળાત્કારોને સજાવાર નક્કી કર્યા છે પણ સજાની જાહેરાત આજ બહાર પડશે એક પાંચમો જવાન હતો સત્તર વર્ષનો ઉંમરલાયક ન હોવાથી તેમને ગયા મહિને ત્રણ વર્ષની સજા મળી હતી જેના સમાચાર અગાઉ અપાઈ ગયા છે આ બળાત્કાર થકી આખા ઇન્ડિયાને એક ભારે ધ્રાસકો આંચકો પહોંચ્યો હતો અને વિરોધ પ્રદર્શન માનિફેસ્ટેશન પેદા કરાવ્યા હતા મરણ પામેલી છોકરીના ફેમિલી મેમ્બરો મોતની સજાની માંગણી કરી રહ્યા છે ઇન્ડિયામાં અમુક અપરાધ ગુનાઓની મોતની સજા મુકરર છે પરંતુ ફાંસીની અથવા એના જેવી મોતની સજાઓ બહુ જ જૂજ અપાય છે એવું લોકો જણાવે છે ઉપરાંત ટાંકે છે કે ઇન્ડિયામાં ઓરતો ઉપર હિંસક વર્તન જ થતું રહે છે ત્યાંના અખબારોનો પાનાવો એ વાતથી ભરપૂર હોય છે અગર હું જુર્નાલ દુ લીલ તરફ નજર કરું છું કે જે બાજુમાં પડ્યું છે તો તેના પાજ કાત ઉપર એક નવીન મળે છે ન્યાય ખાતાના ટ્રિબ્યુનલ કે જે અગાઉ અપાઈ ગયા છે એ નવીન એના જ બારામાં અને કહેવાયું હતું કે કોર્ટના કામની અંદર મુશ્કેલીઓની પીડા થઈ રહી છે સુફ્રાંસ અને સેન્દિકા લોકોએ ન્યાય પ્રધાન ગાર્દ દેશો પાસે એન્સ્પેક્સીઓની અરજી પેશ કરી હતી કે એન્સ્પેક્ટર અહીં મોકલવામાં આવે તો ત્યાં તરત તેના માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને પ્રોક્યુરર અને પ્રોક્યુરર જનરલ બંનેને પારિસ ખાતે બોલાવવામાં આવ્યા છે અને ગયા રવિવારના વિમાન માર્ગે ત્વરિત રવાના થઈ ગયા હતા પરમ દિવસ સોમવારના ન્યાય ખાતામાં તેના વિશે કમીથી બોલાવવામાં આવી હતી દસ સપ્ટેમ્બર ઓગણીસો તેત્રીસ દીસ વખત બે તિલોત પ્લેન ચલાવનાર આયરોક્લુબ રોનાગારોસ વાળા રેવિન્યોનથી મોરિસ સુધી વિમાન માર્ગે પ્લેનમાં ગયા હતા ગઈકાલ બરાબર તેને એસી વરસ કતરો થયા તે બાબતને તો અગિયાર પિલોત ઓઝ પિલોત ચાર પ્લેન ચાર અવિયો લઈને ગઈકાલ રેવિન્યોન અને મોરિસ વચ્ચે તે દિવસની યાદમાં આવજાવ કરીને એ ઐતિહાસિક દિન મનાવ્યો હતો એવું ઝીર પાંચ વ્યાય ઉપર છાપે છે એ પછી પેરા કે જે સાયંત્ર ખાતે છે તેના વિદ્યાર્થીઓ માડગાસકાર ખાતે પોલિયોની બીમારીમાં મદદ નશીન થવા ચાહે છે તે માટે તૈયારીઓ કરી રહ્યા છે ઝીર પોતાના 25 નંબરના પાના ઉપર આ ખૂબસૂરત નવીન પેશ કરે છે ગઈકાલે પણ મડસ મરગસ્કારની મદદ માટે જે એક આસોસિસિયો પાછું જાગ્યું છે તેના વિશે પણ સમાચાર આવી ચૂક્યા છે બસ આ નવીન ઉપર હું તમને છોડું છું અને કાલે ગુરુવારના પાછી આ પ્રોગ્રામની અંદર મુલાકાતની આશા રાખું છું ત્યાં સુધી હું તમને ખુદા હાફીઝ કહું છું વાલીકુમ સલામ વરાહમતુલ્લા વબારકાતો હું અને તમે આ પ્રોગ્રામમાં પધાર્યા તે બદલ તમારો હાર્દિક આભાર